ચાલો સમજીએ મેજિકલ કે લોજિકલ. પહેલા આગળના બે વિડીયો જે બનાવ્યા આપણે, એક બરાબર બે ની સાબિતી આપી, એના પછી એક બરાબર બે ની સાબિતી આપી, એના પછીના એક વિડીયોમાં મેજિકલી એક સેન્ટીમીટર ક્ષેત્રફળ વધી જાય છે એની સાબિતી આપી. હવે એમાં તમારે વિચારવાનું છે મેજિકલ હતું કે લોજિકલ હતું. કાંઈક ને કાંઈક તો લોજિક હશે, એક બરાબર બે કોઈ દિવસ સાબિત થાય નહીં બરાબર, અને 64માંથી કોઈ દિવસ 65 સેન્ટીમીટર ક્ષેત્રફળ થાય નહીં. આ બેમાં કાંઈક ને કાંઈક લોજિક હતું, વિચારવાનું છે. એવો જ લોજિકલ પ્રશ્ન છે આજ. એક બરાબર બે આજે થશે, એક બરાબર બે થવા જઈ રહ્યું છે. ચાલો એક બરાબર એક, એકનો વર્ગ બરાબર એક, બે નો વર્ગ બે પ્લસ બે થાય, બે નો વર્ગ શું થશે, બે પ્લસ બે બે, બે નો વર્ગ એટલે બે પ્લસ બે ચાર, બે બસ સરખું. ત્રણ નો વર્ગ એટલે શું થશે, ત્રણ નો વર્ગ એટલે ત્રણ વખત ત્રણ નો સરવાળો, થ્રી પ્લસ થ્રી પ્લસ થ્રી એટલે કેટલા થઈ ગયા, નાઇન. ચાર નો વર્ગ એટલે કેટલા થશે, ચાર નો સરવાળો કેટલી વખત કરવો પડશે, ચાર વખત, ફોર પ્લસ ફોર પ્લસ ફોર પ્લસ ફોર ચાર વખત બરાબર. પાંચ નો વર્ગ એટલે કેટલા થશે, ફાઇવ પ્લસ ફાઇવ પ્લસ ફાઇવ પ્લસ ફાઇવ પ્લસ ફાઇવ કેટલી વખત આવશે, અહીંયા પાંચ વખત આવે છે, અહીંયા ચાર વખત આવે છે, અહીંયા ત્રણ વખત આવે છે બરાબર. વન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વન, ટુ સ્ક્વેર એટલે બે વખત, થ્રી સ્ક્વેર એટલે ત્રણ વખત, ફોર સ્ક્વેર એટલે ચાર વખત, ફાઇવ સ્ક્વેર એટલે પાંચ વખત. દેર ફોર એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર બરાબર શું થાય, એક્સ સ્ક્વેર બરાબર કેટલા થશે, એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ કેટલી વખત હશે, એસ વખત, એક્સ વખત હશે, ફાઇવ સ્ક્વેરમાં પાંચ વખત હોય, એક્સ સ્ક્વેરમાં કેટલી વખત હશે, એક્સ વખત હશે. હજે જે લોકોને વિકલન આવડે છે, વિકલન કરતા આનું શું કરશું આપણે, હવે વિકલન કરતા ડિફરન્શિએશન કરીએ, ડિફરન્શિએશન કરીએ એટલે શું આવશે, એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન. એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન બધાને ખબર હોય, બાયોલોજીવાળા નહીં ખબર હોય, એક્સ્યુઅલ ડિફરન્શિએશન શું આવે, એક્સ ટુ એક્સ, એક્સનું ડિફરન્શિએશન વન, એક્સનું ડિફરન્શિએશન વન, એક્સનું ડિફરન્શિએશન વન, બધાનું ડિફરન્શિએશન શું થઈ જાય, બધાનું વિકલન શું થઈ જાય. ડાબી બાજુ વિકલન કર્યું, બંને બાજુ વિકલન કરીએ એટલે એક્સ સ્ક્વેરનું વિકલન થઈ જાય ટુ એક્સ, જમણી બાજુ વિકલન કરીએ એટલે એક્સનું વિકલન થાય વન, એક્સનું વિકલન થાય વન, એક્સનું વિકલન થાય વન. એ વિકલન કરતા એ લખી નાખું, કોની સાપેક્ષે, એક્સની સાપેક્ષે, એક્સની સાપેક્ષે બંને બાજુ વિકલન કરીએ એટલે એક્સ સ્ક્વેરનું વિકલન ટુ એક્સ આવે. આ બધાનું વિકલન કેટલું આવશે, વન આવશે. આ એક કેટલી વખત લખેલ છે, એક વખત, એક્સ વખત, પાંચ વખત એક લખેલ હોય સરવાળામાં તો પાંચ થાય, દસ વખત સરવાળામાં લખેલ હોય તો દસ થાય, વીસ વખત સરવાળામાં એક લખેલ હોય તો વીસ થાય, એક્સ વખત સરવાળામાં એક વન લખેલ છે એટલે કેટલા થશે. દેર ફોર ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વખત વન વન વનનો સરવાળો કેટલો થઈ જાય, એક્સ. હવે એક્સ કેન્સલ કરી દઈએ, એક્સ કેન્સલ કરી દઈએ એટલે કેટલા આવી જશે, ફરીથી આવી જશે ટુ ઇઝ ઇક્વલ્સ ટુ વન. ફરીથી આવી ગયો આપણો સળગતો પ્રશ્ન, બે બરાબર એક. જે લોકોનામાં ફ્લોઝ લાગતા હોય, જે લોકોનામાં ભૂલ લાગતી હોય, કઈ જગ્યાએ ભૂલ છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકે છે. આગળના વિડીયોઝ મેં તમને તો જે તમને મેં બતાવ્યા હતા, એક બરાબર બે, 64માંથી 65 સેન્ટીમીટર સ્ક્વેર કઈ રીતે થઈ જાય છે, આ વિડીયોનું કઈ જગ્યાએ આપણે એરર હતી એ ક્લેરિફિકેશન નેક્સ્ટ વિડીયોઝમાં આપશું. 64માંથી 65 સેન્ટીમીટર સ્ક્વેર કઈ રીતે ક્ષેત્રફળ થઈ ગયું એનું ક્લેરિફિકેશન, એની સાબિતી પણ નેક્સ્ટ વિડીયોઝમાં આપણે આપશું. થેન્ક યુ. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. Never miss an update.